ઓગસ્ટમાં વરસાદની ઘણી ખેંચણી હતી, પણ હવે ધીરે ધીરે વરસાદ વધશે. જો કે થોડા દિવસ પહેલાં વરસાદ આવ્યો હતો, પરંતુ હવે ઘણા ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે. તારીખ 16-17માં લગભગ વરસાદની માત્રા વધશે, જેમાં વડોદરાના ભાગો, વડોદરા, બોડેલી, કારવાન આ ભાગમાં ભારે રીતે ભારે વરસાદ થશે. પંચમહાલના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થશે. ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને બંગાળના ઉપસાગરની આ સિસ્ટમ વધારે મજબૂત થઈ છે. તારીખ 14 સપ્ટેમ્બરથી આ સિસ્ટમ મજબૂત થયેલી અને ગતિ વધારે છે, એટલે 66 મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થશે. અને નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીની માં પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમ જે છે એમાં પાણીની આવક થશે. અને આ વરસાદ જે છે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં 500 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 7-8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકાના ભાગોમાં પણ વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં રાજકોટ, ઉપરાંત હળવદ, સુરેન્દ્રનગર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તેની સાથે સાથે કચ્છના ભાગોમાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં રાપર, ઉપરાંત ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સાથે સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં કાંકરેજ, થરા, ઉપરાંત તખતગઢ, અમીરગઢ, ઉપરાંત ડીસા, પાલનપુર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે અન્ય ભાગમાં જોઈએ તો આગામી 24 કલાકમાં અમદાવાદના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદ કાપી શકે તેમ છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિભારે વરસાદ કાપી શકે તેમ છે. ઉપરાંત બીજું એક વખત તારીખ 19 આસપાસ લગભગ અરબી સમુદ્રમાં સિસ્ટમ હલચલ થવાની શક્યતા છે. ઓમાન તરફનું સર્કુલેશન થવાની શક્યતા છે, જેના કારણે અરબ સાગર પણ સક્રિય બનશે, હિન્દ મહાસાગરનો પશ્ચિમ ભાગ પણ સક્રિય બનશે અને બંગાળ ઉપસાગરમાં સમાન એક સિસ્ટમ સક્રિય થશે. અને આ બંને સિસ્ટમ વચ્ચે ખાતું ન પડતા તારીખ 18, 19, 20 અને 21 પણ વરસાદ થશે. હવે આ વરસાદ લાંબો ચાલશે અને આ વરસાદ જે છે કેટલાક ભાવમાં જળધબોળ કરશે. મધ્યપ્રદેશ કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેશે. પૂર્વ ભારતમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે. કેટલાક ભાગમાં માધ્ય ઓડિશાના ભાગમાં પણ પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે. પણ ગુજરાત પણ જળધબોળ થશે. ગુજરાતની કેટલીક નદીઓમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ઉદયપુર બાજુ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે. આ ઉપરાંત આ વરસાદ જે છે એ વધારે છે, પણ તારીખ 13 સપ્ટેમ્બર પછીનો જે વરસાદનું પાણી સારું હોય છે. ગણેશ ઉત્સવમાં અને પર્યુષણ વખતે આ વરસાદ ગણેશ ઉત્સવ પહેલાં શરૂ થશે. ગણેશ ઉત્સવ પછી પણ વરસાદ ચાલુ રહેશે. દાંતરના ડુંગરાળના વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે. અંબાજીના ભાગમાં પણ વરસાદ ચાલુ રહેશે. એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારો જળધબોળ થવાની શક્યતા છે. જી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગો, થરા, કાંકરેજ, તખતગઢ, ઇકબાલગઢ, પાલનપુર, ડીસા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત આગામી 24 કલાકમાં વડોદરાના ભાગો ઉપરાંત બોડેલી, કારવાન તેમજ ખેડા જિલ્લાના આણંદ, મેમદાવાદ, કપરવંજ, બાલાસિનોર આ ભાગોમાં પણ વરસાદ થશે. પરંતુ સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અરવલ્લી તેમજ માલપુર, બાયડ, મેઘરજ આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં જરા વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આગામી 48 કલાકમાં વડોદરા, મધ્ય ગુજરાત ઉપર અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ વરસાદ થશે. અને આ ઉપરાંત મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તો 500 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જ્યાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદથી વંચિત છે, ત્યાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગીર, ઉપરાંત લગભગ અમરેલી,
કાંભા અને ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ જે છે એ જબરું વહન છે. ધ્રાંગધ્રા, હળવદ, કડી, બેચરાજી, જોટાણા, મહેસાણા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદનું વહન જબરું છે. જી, કેટલું છું. અને આ જે વરસાદ જે છે એ લગભગ હળવદ, ધ્રાંગધ્રાના ભાગો ઉપરાંત લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત અરબ સાગરમાં એક બીજી હલચલ જોવા મળશે, જેમાં 19 સપ્ટેમ્બર આસપાસ એક મોટી હલચલ જોવા મળશે અને આ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ એક હલચલ જોવા મળશે અને આ ઓમાન તરફ એક સાયક્લોન સર્ક્યુલેશન થશે, જેના કારણે અરબ સાગરમાં એની ભેજગાહી હવામાન બનશે. ઉપરાંત પશ્ચિમમાં હિંદ મહાસાગરમાં પણ ગતિ હલચલ જોવા મળશે. એટલે 19 તારીખમાં બીજી હલચલ થતાં આ વરસાદ 18, 19, 20, 21, 22 તારીખ સુધીમાં વરસાદ ચાલુ રહેશે, જે સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગમાં આ વરસાદ ચાલુ રહી શકે તેમ છે. પરંતુ 13 સપ્ટેમ્બર પછી આ જે વરસાદ આવે છે એનું પાણી સારું ગણાય છે. પરંતુ જ્યાં મગફળી જેવા કૃષિ પાકો જે છે જો લીધા હશે તો એના પર વરસાદ થાય તો પાછળ પડી જવાની બી શક્યતા રહે છે અને કેટલાક પાછળમાં અમને ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહે છે. ઉપરાંત મગફળી ખેતરમાં જે ઓક્ટોબર સુધી કંઈક બાકી હોય તો એમાં મગફળી પડી જવાની બી શક્યતા રહે છે. આ ઉપરાંત ત્યાર પછી પણ બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે અને ઓક્ટોબર માસમાં ચક્રવાતની શક્યતા રહેશે. ઓક્ટોબર માસમાં સવી ઓક્ટોબર આસપાસ વરસાદ થાય તો કપાસની ક્વોલિટી ઉપર તેની અસર થતી હોય છે. પરંતુ આ વરસાદ જે છે 10 ઓક્ટોબર પણ વરસાદ થશે અને 17 ઓક્ટોબર, 5 ઓક્ટોબર દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને નવરાત્રિના દિવસોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. જી.